કાંકરેજ તાલુકાના ભલગામ સરકારી માધ્યમિક શાળામાં સિત્તેરમો વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સિત્તેરમો વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરવા માટે સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના એકસો એકાવન ગામો ને આવરી લઈ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ મંડળો ત્યારે શાળાના આચાર્ય શ્રી ટી એમ દેસાઈ શિહોરી વનપાલ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સો કરતા પણ વધારે વૃક્ષો વાવ્યા હતા અને વૃક્ષો વાવો વરસાદ લાવો સૂત્રોચ્ચાર કરી લોકોને સંદેશો પહોંચાડ્યો હતો ધીરે ધીરે થઈ રહેલ વૃક્ષો નિકંદનને અટકાવી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ હજુ સુધી કોઈ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું નથી પણ આવા સંજોગોમાં હાજરી આપી પોતાની ફરજ બજાવી રહ્યા હોય ત્યારે ગ્લોબલ વોર્મિંગ સુધી ઊંઘમાં રહેશે તે પણ એક સવાલ છે કારણ કે નોર્મલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા માત્ર દેખાવો કરી લીલા વૃક્ષો કાપવામાં સામે રાત દિવસ ટ્રેક્ટર ભરીને ખુલ્લા મેદાનમાં બે રૂકટોક થઈ જાય છે ત્યારે વન વિભાગ આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યા હોય ત્યારે ગુજરાત સરકાર દ્વારા વૃક્ષો વાવવા અને ફરજિયાત તેનું જતન કરવું જોઈએ અને જીવનમાં એક વૃક્ષ જરૂરી છે ત્યારે ભલગામ સરકારી હાઈસ્કૂલમાં સો વૃક્ષોનું આવેતર કરાયું હતું બનાસકાંઠાથી દીપક પુરવિયાનો અહેવાલ ફોર વર્ષ બે હજાર ચૌદથી ચાલુ થયેલ છે મોટેભાગે ચોમાસામાં અહીંયા ખરેખર એટલો કાદવવાળો પરિસ્થિતિ સર્જાય છે આ શાળામાં બાળકોને અભ્યાસ કરવા માટે એટલી બધી તકલીફ પડે છે કે પોતાને જાનના જોખમે ખૂબ ટેન્શન વચ્ચે વાલીઓ પણ જ્યારે વરસાદ થાય ત્યારે વેલ્યુ પણ અહીં મૂકો આવે છે આ બાબતે અમે જે તે વિભાગને પણ જાણ કરી છે અને નજીકના ભવિષ્યમાં દરેક દરેક પદાધિકારીઓ દરેક અધિકારીઓ અને તંત્ર આ બાબતે સત્વરે પગલાં ભરી અને પાક ઠેઠ હાઈવે રોડથી વાળી શાળા સુધી પાકો રસ્તો બનાવે એ બાબતની અમારી લાગણી છે માગણી છે અને સત્વરે આ બાબતે પગલાં ભરે એ બાબત સમગ્ર શાળા પરિવાર અને ગામ લોકો ઈચ્છે છે